ગુજરાતમાં ગત મોડી રાત્રે દરિયા કિનારે આવેલા દીવ અને ઉનાના વિસ્તારમાં તોકતે વાવાઝોડું અથડાયું હતું. વાવાઝોડું આવતાની સાથે જ મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેની સીધી અસર જોવા મળી હતી. ખાસ કરીને ગુજરાતમાં પ્રવેશ કરેલ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં મોટું નુકસાન પણ થવા પામ્યું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તોકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગત મોડી રાત્રથી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ તોકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી અને મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. પાલનપુરમાં શરૂ થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. વરસાદ શરૂ થતાની સાથે જ લોકોએ લાંબા વિરામ બાદ ગરમીમાંથી રાહત પણ મેળવી હતી. તો આ તરફ તોકતે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ જોવા મળી હતી. સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શરૂઆતમાં ભારે પવન શરૂ થયો હતો. તે બાદ ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો, પરંતુ બપોર બાદ ડીસા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ડીસા શહેરમાં દિવસે પણ લોકોએ રસ્તા ઉપર લાઇટો ચાલુ રાખી પોતાના વાહનો ચલાવવા પડ્યા હતા. આ તરફ વાવાઝોડાની આગાહીના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે અને તાત્કાલિક ધોરણે કોઈ વાવાઝોડાની વધારે અસર થઈ જાય તો ડીસા નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે વાવાઝોડાના પગલે વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તોકતે વાવાઝોડાના પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા મોટાભાગના લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે શરૂ થયેલા વરસાદના પગલે લોકોના જનજીવન ઉપર પણ અસર થઈ છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી તોકતે વાવાઝોડાની અસરના પગલે અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગુજરાતમાં આજે વિનાશ સર્જી રહેલ વાવાઝોડાની સાચી દિશા અને સાચી હકીકત પૂછતા હવામાન કચેરીના અધિકારીના કહેવા મુજબ બનાસકાંઠામાં પ્રવેશ કરતા સુધી આ વાવાઝોડાની તીવ્રતા અને ગતિ ધીમી પડી જશે, પણ અતિ ભારે વરસાદ આજે અને આવતીકાલે બે દિવસ સુધી આવવાની શક્યતા દર્શાવી છે.